आम आदमी पार्टी ना कन्वेनर आज रंगीला राजकोट ना मेहमान बनसे, साथ ज सांज 7 वागे राजकोट ना शास्त्री मैदान जनसभा ने संबोधित करशे। अरविंद केजरीवाल नो आ गुजरात नो त्रीजो प्रवास छे। आवनारी चूंटणी माटे तमाम पार्टीओ पोतानो प्रचार करवानो चालू करी दीधुं छे। हवे गुजरात विधानसभा नी चूंटणी 6 महीना जेवो समय बाकी रही गयो छे, त्यारे मोटा मोटा नेताओ गुजरात ना प्रवासे आवी रह्या छे। क्यारेक मोदी तो क्यारेक राहुल, ने हवे त्रीजी वार अरविंद केजरीवाल नो गुजरात नो राजकोट शहर ना मेहमान बनवा जई रह्या छे। जाहिर सभा ने संबोधित कर्या बाद केजरीवाल रात्रे राजकोट मां ज रोकाण करशे। बीजा दिवसे 12 मे ना रोज सवारे अरविंद केजरीवाल राजकोट थी दिल्ली जवा परत फरशे। अरविंद केजरीवाल नो आ त्रीजो गुजरात प्रवास रहेशे। आवनारी विधानसभा नी चूंटणी माटे तमाम पार्टीओ पोतपोतानी तैयारीओ करी लीधी छे। गुजरात के लोगों ने कमाल कर दिया इस बार। गुजरात के लोगों का धन्यवाद करने के लिए आया हूं। अरविंद केजरीवाल ना प्रवास ने लगती वधारे पड़ती माहिती आपने एडिटर अभिजीत भट्ट आपने आपसे। जी अभिजीत जी, तो जे प्रकारे अरविंद केजरीवाल नो 2 મહિના ની અંદર આ ત્રીજો પ્રવાસ છે, પહેલા અમદાવાદ માં આવ્યા હતા અને અમદાવાદ માં જે પ્રકારે રોડ શો આયોજિત થયો હતો અને રોડ શો પછી તેમણે જે હુંકાર કર્યો હતો કે ગુજરાતમાં 182 બેઠકો પર જે ચૂંટણી લડવાના છે, ત્યારે ચોક્કસ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવવા પ્રયત્ન કરશે। કારણ કે પંજાબનો જે ચૂંટણી હતી, પંજાબની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટી મેદાન મળ્યું અને ભગવંત માન ચીફ મિનિસ્ટર બન્યા અને આમ આદમી પાર્ટીની સરકાર બની, તેનો જે જોશ હતો, જુસ્સો હતો, તેને જોતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ પંજાબની જેમ પોતાનું ઝાડું ફેરવી દેશે એવા સપના સાથે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા। અને પછી જયારે બીજી વખત 1 મેના રોજ ભરૂચમાં તેમણે જાહેર સભા કરી હતી અને ત્યાં આગળ જે રીતે પહેલા 182 બેઠક ઉપર એકલા હાથે ચૂંટણી લડવાની વાત અને પછી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ભરૂચમાં ગઠબંધનની જાહેરાત અને સંયુક્ત રીતે ચૂંટણી લડવાની જાહેરાત, તો આ બધી વસ્તુમાં જે છે એ અરવિંદ કેજરીવાલની નીતિ જે રણનીતિ છે તે ક્યાંક ને ક્યાંક ખોખલી સાબિત થતી એવું દેખાઈ રહ્યું છે। કારણ કે પોતે નહીં, પોતાના ઉપર જ વિશ્વાસ નથી, પોતાના પક્ષના નેતા ઉપર જ ભરોસો નથી। કારણ કે જે પ્રકારે પંજાબમાં એકલા હાથે ઝાડું ફેરવીને સત્તા મેળવી, તે દિલ્હીમાં પણ સત્તા પર બે ટમથી, ત્યારે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવું મુશ્કેલ છે। કારણ કે ગુજરાતમાં કોઈ એવો સક્ષમ ઉમેદવાર નથી, સક્ષમ નેતા નથી આમ આદમી પાર્ટી પાસે। ત્યારે આમ આદમી પાર્ટીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીજેપી છૂટું બતાવવા અને સાથે ગઠબંધન કરવું પડ્યું છે અને તેમની સંયુક્ત સાથે સંયુક્ત ચૂંટણી લડવાની જાહેરાત કરવી પડી છે। તો આ બધી વસ્તુ બતાવે છે કે જે પ્રકારે અરવિંદ કેજરીવાલની નીતિ છે, રણનીતિ છે, એ ક્યાંક ને ક્યાંક કાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે। બીજું એ કે જે ત્રીજો પ્રવાસ છે આજે તેમનો અને જે રીતે રાજકોટમાં જનસભા કરવાનું છે, પહેલા ઉત્તર ગુજરાત એટલે કે અમદાવાદ અને ઉત્તર ગુજરાત જે આખો હિસ્સો છે તેને આવરી લીધું હતું અને ખાસ કરીને પાટીદાર બેલ્ટમાં એમણે સભા કરી હતી। બીજી સભા જે થઈ હતી તે આદિવાસી બેલ્ટમાં થઈ હતી અને ત્રીજી જે સભા થવાની છે એ પાટી સૌરાષ્ટ્રમાં પાટીદાર બેલ્ટ જે છે ત્યાં આગળ થવાની, રાજકોટમાં થવાની છે। તો આ ત્રણ વસ્તુ બતાવે છે, ત્રણ દિશા જે સભા થવાની છે અથવા જો જનસભા રોડ શો કરવાના છે એ દર્શાવે છે કે જાતિવાદી રાજનીતિ પર વધારે ફોકસ કરીને આમ આદમી પાર્ટી ચાલી રહી છે અને જેને કારણે તેનો ફાયદો લેવો છે અને જે પાટીદાર મતદારો છે, પાટીદારોની જે નારાજગી છે કોઈ પણ પાર્ટી પ્રતિનિધિ તેની નારાજગીનો લાભ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી ચોક્કસ પ્રયાસ કરી હોય એવું લાગી રહ્યું છે। જી હું કહેવા માંગીશ કે 3 મહિનામાં કેજરીવાલનો આ ત્રીજો ગુજરાત પ્રવાસ છે, તો જનતા તરફથી તેમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે? જી ચોક્કસ, પહેલો જે પ્રવાસ હતો અમદાવાદમાં, અમદાવાદની જે ટૂર હતી, અમદાવાદનો રોડ શો આયોજિત કર્યો, રોડ શોમાં પણ સારી એવી ભીડ ઉભી હતી, પરંતુ જે પ્રકારે મતદારોના મન કળવા મુશ્કેલ છે એ રીતે અહીંયા આગળ સભામાં અથવા તો રોડ શોમાં આવેલા લોકોના મન પણ કળવા મુશ્કેલ છે। એ લોકો અરવિંદ કેજરીવાલને જોવા આવ્યા હોય, અરવિંદ કેજરીવાલને સાંભળવા આવ્યા હોય, પરંતુ તે મતમાં કેટલા કન્વર્ટ થાય છે એ તો ચૂંટણી સમય ખબર પડે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભીડ એકઠી કરવામાં કરવાની જે વાત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારે આવતા હોય છે ગુજરાતના પ્રવાસે તો કોઈ પણ રાજ્યમાં જતા હોય છે ત્યારે ભીડ જે એકત્ર થતી હોય છે તેવી ભીડ આમાં ક્યાંય જોવા મળતી નથી। ત્યારે ચોક્કસ એવું શકાય કે મિશ્ર પ્રતિસાદ આમ આદમી પાર્ટીની રેલીને, આમ આદમી પાર્ટીના રોડ શો ને મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ પ્રજા પણ, ગુજરાતી પ્રજા પણ સાણે છે અને ગુજરાતની પ્રજા વર્ષોથી જૂટી આવી છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારે ફાવ્યો નથી અને ત્રીજા પક્ષ કોઈ સ્વીકારતું પણ નથી, ત્યારે
ચોક્કસ ગુજરાતની પ્રજા પણ આ બાબતે ચોક્કસ છે અને જાગૃત છે કે જે પ્રકારે ત્રીજો પક્ષ આવે છે, ત્રીજા પક્ષ પણ ભૂતકાળમાં સરકારો બની છે, પરંતુ થોડા સમય માટે સરકાર બને અને બનાવે અથવા તો સત્તાની લાલચ હોય, એ લોકો સરકાર સત્તા પર આવે અને પછી થોડા સમયમાં સત્તા પરથી દૂર થઈ જાય. અને જે રીતે ગુજરાતના વિકાસને જે બ્રેક લાગતી હતી, ગુજરાતના નુકસાન થતું હતું, ગુજરાતને આર્થિક રીતે નુકસાન થતું હતું, આવા સંજોગોમાં ત્રીજા મોરચાની કોઈ જરૂરિયાત ગુજરાતને લાગતી નથી. ત્યારે ગુજરાતની પ્રજા પણ ત્રીજા મોરચાને સ્વીકારતું નથી અને એ ચૂંટણી સમયે ખબર પડી જશે. જી, અને અત્યારે બીટીપી સાથે અરવિંદ કેજરીવાલની જે પાર્ટી છે અને ગઠબંધન કર્યું છે. આપણે જોયું કે રાહુલ ગાંધી પણ કાલે જે છે આદિવાસી સત્યાગ્રહ જે છે એના સંમેલનમાં એ લોકો સંબોધિત કર્યા હતા. એના પહેલા વડાપ્રધાન મોદી આવી રીતે કહ્યું હતું કે આદિવાસી સંમેલન યોજ્યું હતું અને અત્યારે કેજરીવાલે બીટીપી સાથે ગઠબંધન કર્યું છે. તો આ ગઠબંધન જે છે એ કેવું રૂપ આપશે આવનારી ચૂંટણી માટે અને આ પાર્ટી માટે કેટલું યોગ્ય રહેશે? મેં પહેલા પણ કહ્યું કે આમાંથી પાર્ટીના પાસે કોઈ એવા સક્ષમ નેતાઓ નથી જે આદિવાસી બેલ્ટમાં એકલા હાથે ચૂંટણી લડી શકે. અને જે પ્રકારે આદિવાસી બેલ્ટના ચહેરા જોઈએ એ પ્રકારના અથવા તો મજબૂત ઉમેદવાર જોઈએ, કારણ કે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતું આદિવાસી બેલ્ટ છે. પૂર્વ પટ્ટીનો આદિવાસી વિસ્તાર કહેવાય, ગુજરાતમાં અંબાજીથી વાપી સુધીનો જે 27 બેઠકોનો જે છે, 27 બેઠકો જે આદિવાસીઓ માટેની છે તેની પર વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ છે અને તેને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ શરૂ કર્યો છે અને તેના ભાગરૂપે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાહોદમાં એક સભા આયોજિત કરવામાં હતી. ત્યાર પછી ભરૂચમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને કેજરીવાલે પણ સભા કરી હતી. તો જે પ્રકારે બે પાર્ટીના નેતાઓએ ત્યાં સભા કરી અને ત્રીજી ગઈકાલે એટલે કે મંગળવારે જે પ્રકારે રાહુલ ગાંધીએ દાહોદમાં સભા આયોજિત કરી, તો તમામે તમામ પક્ષોની નજર અત્યારે આદિવાસી બેલ્ટની જે 27 બેઠકો છે તેની પર છે. પરંતુ જે પ્રકારનું પિક્ચર છે, જે પ્રકારનું ચિત્ર જોવા મળેલું છે, ત્યારે આમ આદમી પાર્ટી પાસે સક્ષમ નેતા નથી, સક્ષમ ઉમેદવાર નથી આદિવાસી બેલ્ટમાં. ત્યારે આદિવાસી બેલ્ટમાં નુકસાન ન થાય તેના માટે કરીને તેણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી સાથે જોડાણ કર્યું છે અને બીટીપીને છોટું વસાવા છે. એ બાપ દીકરાની જે પાર્ટી છે બીટીપી, એનું વર્ચસ્વ માત્ર માત્ર 2-3 બેઠકો પૂરતું સીમિત છે. આ આદિવાસીઓ માટે કામ છૂટું વસાવા વર્ષોથી કરી રહ્યા છે અને આદિવાસીઓમાં સારું નામ છે, પરંતુ એમનો હોલ્ટ જે છે એ માત્ર માત્ર 2-3 બેઠક પૂરતું સીમિત છે. ત્યારે આ સંજોગોમાં 27 બેઠકોનું જે છે ગણિત, એમાં આમ આદમી પાર્ટી પોતાને કઈ રીતે સેફ રાખી શકશે અને પોતે કઈ રીતે સત્તા પર આવવાનો જે દાવો કરી રહ્યા છે, તો બેઠકો જીતીને ત્યાં સત્તા પર આવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કઈ રીતે આગળ વધશે તે સમીકરણ તો અરવિંદ કેજરીવાલ જ કરી શકે. પરંતુ જે પ્રકારનું માહોલ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે તમામે તમામ પક્ષો આદિવાસી બેલ્ટ ઉપર નજર રાખીને બેઠા છે. જી અભિજીત જી, ધન્યવાદ માહિતી આપવા બદલ તમારો.